સુરતના સચિન વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો છે. ઘટનાના 4-4 દિવસ બાદ પણ નરાધમ આરોપી ન ઝડપાતા પોલીસે આરોપીની શોધખોળ માટે કાર્યવાહી ઝડપી બનાવી છે. દુષ્કર્મના કેસમાં પોલીસે SIT ની રચના પણ કરી છે અને આરોપીને શોધવા 25 ટીમો બનાવી છે. આ ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. મહત્વનું છે કે સચિન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. સચિન GIDC વિસ્તારમાં બાળકી પોતાના પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ હવસકોર બાળકીને તેના ઘર નજીક છોડીને ફરાર થઈ ગયો હતો. સચિન GIDC પોલીસે તેની સામે કલમ 376 અને કલમ 377 મુજબ ગુનો નોંધ્યો છે. તો આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા બલદેવ સુથાર પાસેથી. બલદેવ, નરાધમને પકડવા માટે હવે SIT ની જ્યારે રચના કરી છે ત્યારે સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે હવે પોલીસની જે કામગીરી છે તે કઈ દિશામાં આગળ વધી છે? નરેન્દ્રસિંહ, જે રીતના સુરતની વાત કરીએ તો સુરતના સચિન GIDC વિસ્તારની અંદર એક માસૂમ 4 વર્ષની જે બાળકી જે ઉપર જે દુષ્કર્મની જે ઘટના જે બની છે તે દુઃખદ ઘટના કહી શકાય છે. જ્યારે ઘટના બની હતી ત્યારે પોલીસે ગંભીરતાથી લઈને સુરત પોલીસે અલગ અલગ જે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે ગત રાત્રિના સમયે સુરત પોલીસ કમિશનર જાતે જે વિઝિટ કરી હતી અને આખી એક SIT ની જે રચના કરી છે જેની અંદર DCP ACP કક્ષાના જે અધિકારીઓની અલગ અલગ જે 17 ટીમો બનાવી છે. તેની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જે SOG PCB ની જે ટીમો અલગ અલગ જે ટીમો કામે લાગી છે આરોપીને શોધવા. જે શંકાસ્પદ વ્યક્તિઓ જે દેખાઈ રહે છે CCTV ના આધારે તેને તપાસ શરૂ કરી છે અને સાથોસાથ જે વ્યક્તિ શંકાસ્પદ જે દેખાય છે તેનો પોલીસ દ્વારા સ્કેચ બનાવવામાં આવ્યો છે અને આ સ્કેચના આધારે જે આજુબાજુ લોકો રહેતા હોય છે તેમની ઓળખ કરી અને આરોપી સુધી પહોંચવા માટેની જે પોલીસે તપાસ હાથ ધરી છે. પણ જે રીતે છેલ્લા 3 દિવસથી પોલીસ સતત મહેનત કરી રહી છે છતાં પણ હજુ આરોપી સુધી પહોંચી શકી નથી, જેને લઈને પોલીસ અલગ અલગ દિલ્હી યુપી સુધીની જે તપાસો કરવામાં આવી રહી છે અને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 3 લોકોની પણ અટકાયત કરી છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય છે કે આવનારા સમયમાં સુરત પોલીસ આ ગુનાનો ભેદ છે ઉકેલી શકે તેવી શક્યતા વ્યક્ત પોલીસ કરી રહી છે. જી, આભાર બલદેવ જાણકારી બદલ. તો આખરે 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને શોધવા માટે અત્યારે સુરત પોલીસ અત્યારે આકાશ પાતાળ એક કરી રહી છે અને જલ્દીથી આરોપી પકડાઈ જશે તેવો દાવો પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.